મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આની આગળના વિડીયોમાં આપણે મીટરને કિલોમીટરમાં અને કિલોમીટરને મીટરમાં ફેરવતા શીખી ગયા, બરાબર? હવે આજે આપણે જોઈશું કેટલાક સરવાળા અને બાદબાકીના દાખલાઓ મીટર અને સેમીમાં. કેટલાક સરવાળાના દાખલાઓ ગણીએ. 30 સેમી + 40 સેમી. આગળ તમે સરવાળાના દાખલા શીખીને જ આવ્યા છો, બરાબર? આપણે ફરીથી એકવાર એને યાદ કરીએ છીએ, બરાબર? હવે 0 + 0 = 0 અને 3 + 4 કેટલા થશે? તમારા હાથની 4 આંગળીઓ, એક હાથની 4 આંગળીઓ અને બીજા હાથની 3 આંગળીઓ, બરાબર? તો બધી આંગળીઓને ગણો, કેટલી થશે? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 3 + 4 = કેટલા થશે? 7. અને બાજુમાં શું આપેલું છે? અહીંયા સેમી. તો આપણો જવાબ આવી ગયો 70 સેમી. હવે બીજો જોઈએ. ચાલો, 62 + 29, બરાબર? હવે 2 + 9, તો 2 ને 9 કેટલા થશે? ગણો જોઈએ, 9 ને 2 કેટલા થશે? ખબર છે? ઓકે, વેરી ગુડ. તો 9 ને 2 કેટલા થશે? 11. હવે 11 આવ્યા, તો શું અહીંયા 11 લખી દો? ના, પણ શું લખીશું? આ જે 11 આવ્યા છે એનો જે આ એકમનો અંક છે તે આપણે ક્યાં લખીશું? નીચે. અને આ જે દશકમાં અંક આવ્યો છે તેને આપણે ક્યાં લખીશું? બાજુમાં, વર્ધી સ્વરૂપે, બરાબર? એટલે 9 ને 2 = 11 નો 1 અને વર્ધી પડી 1. ચાલો હવે આગળ ગણો. 6 અને 2, તો 6 ને 2 કેટલા થશે? ગણો જોઈએ, કેટલા થશે? 8, બરાબર? એટલે 6 અને 2 = 8 અને આ 1 વર્ધી, એટલે કેટલા થયા? 9. તો આપણો જવાબ આવી ગયો 91 અને આ કે શું લખેલું છે? સેમી. તો આપણો જવાબ આવશે 91 સેમી. હવે ત્રીજો દાખલો જોઈએ. 174 + 163 મીટર. ચલો ગણતરી કરીએ. 4 અને 3, તો 4 અને 3 કેટલા થશે? 7, બરાબર? હવે 7 અને 6, તો ગણો જોઈએ કેટલા થશે? 7 અને 6 કેટલા થશે? 13, બરાબર? તો 13 નો 3 અને વધી પડી 1. હવે 1 અને 1 = 2 અને આ 1 વધી, એટલે 3. હવે અહીંયા આપણે શું લખીશું? મીટર. શું લખીશું? મીટર. કારણ કે ઉપર આપેલા છે મીટર, એટલે આપણે લખીશું અહીંયા મીટર. તો આપણો જવાબ આવી ગયો 337 મીટર. હવે ચોથો દાખલો જોઈએ. 5 + 7, તો 5 ને 7 કેટલા થશે? ગણો જોઈએ, વેરી ગુડ. કેટલા થશે? 12, બરાબર? એટલે 12 નો 2, વધી પડી 1. હવે 4 ને 3 કેટલા થશે? 7 અને આ 1, એટલે 8, બરાબર? હવે અહીંયા 8 જ છે, એટલે બાજુમાં કોઈ વધી આવશે નહીં. હવે 1 અને 1 એટલે 2. હવે અહીંયા પણ શું લખાશે? મીટર. તો આપણો જવાબ આવી ગયો 282 મીટર. હવે જોઈએ પાંચમો દાખલો. તમને મીટર અને સેમી બંને આપ્યા છે. જુઓ, 42 મીટર અને 30 સેમી, 56 મીટર અને 60 સેમી. તો બંનેનો સરવાળો કરીએ, બરાબર? 0 + 0 = 0. હવે 6 અને 3, તો 6 ને 3 કેટલા થશે? 9, બરાબર? હવે આ બાજુ 6 ને 2 = 8 અને 5 + 4 = 9. તો આપણો જવાબ આવી ગયો 98 મીટર અને 90 સેમી. 98 મીટર અને 90
સેમી. ચલો બીજો છઠ્ઠો દાખલો જોઈએ. એમાં પણ તમને મીટર અને સેમી બંને આપ્યા છે. 145 મીટર અને 60 સેમી, 160 મીટર 0 સેમી. ચાલો સરવાળો કરીએ. 0 + 0 બરાબર 0 અને અહીંયા ગાડી 6 + 0 બરાબર 6. હવે 7 + 5 તો 7 + 5 કેટલા આવશે? આપણે આગળ જોઈ ગયા 7 + 5 બરાબર 12. તો અહીંયા 12 નો બગરો ઉપર 1 વધી. હવે 4 + 0 બરાબર 4 અને 1 એટલે 5 અને 1 અને 1 2. તો આપણો જવાબ આવી ગયો 252 મીટર 60 સેમી. આપણે જોઈશું બાદબાકી. તો ચાલો બાદબાકીના દાખલા જોઈએ. આપણે પહેલું આપ્યું છે 74 સેમી માઇનસ 40 સેમી. તો જુઓ 4 માંથી 0 જશે તો કેટલા આવશે? 4. અને 7 માંથી 4 જશે તો કેટલા આવશે? કેટલા આવશે? 3 બરાબર. એટલે કેટલો જવાબ આવ્યો? આપણો જવાબ આવ્યો 34 સેમી. હવે બીજો દાખલો જોઈએ. 95 સેમી માઇનસ 38 સેમી બરાબર. હવે અહીંયા જુઓ 5 માંથી 8 બાદ કરો તો 5 માંથી 8 જશે નહીં જાય. તો આપણે શું લઈશું? ડસકો લઈશું. એટલે ડસકો લઈએ એટલે બાજુવાળા પાસે શું થાય? થોડું ઘટી જાય બરાબર. તો હું અહીંયા શું કરીશ? ડસકો લઈશ. અહીંયા ડસકો લઈશ અને બાજુવાળા પાસે શું થશે? થોડું ઘટી જશે બરાબર. એટલે હવે મારા કેટલા થઈ ગયા? આ 10 અને આ 5. 10 અને 5 કેટલા થયા? 15. અને 15 માંથી 8. હવે 15 માંથી 8 જશે તો કેટલા વધશે? ગણો જોઈએ. તમે કેટલા આવશે બોલો જોઈએ. વેરી ગુડ. 15 માંથી 8 જશે તો 7 બચશે અને 8 માંથી 3 જશે તો કેટલા બચશે? 5 બચશે. એટલે આપણો જવાબ આવી ગયો 57 સેમી. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. 190 મીટર માઇનસ 85 મીટર. તો ચાલો 0 માંથી 5 જાય તો કેટલા રે? હવે 0 માંથી કઈ 5 જાય નહીં જાય. તો અહીંયા પણ આપણે શું કરીશું? ડસકો લઈશું. એટલે ડસકો લીધો એટલે બાજુવાળા પાસે શું થશે? એક રકમ ઓછી થઈ જશે. એટલે કે 9 ના કેટલા થઈ જશે? 8 થઈ જશે. હવે આપણે ગણતરી કરીએ. 10 માંથી 5 જાય તો 5 અને 8 માંથી 8 જાય તો 0. હવે અહીંયા એકડા ભાઈ તો એકલા છે, નીચે કશું આપેલું નથી. એટલે 1 અહીંયા આપણે બેઠા લખીશું. એટલે આપણો જવાબ આવી ગયો 105 મીટર. ચાલો બીજો દાખલો જોઈએ. ચોથો દાખલો. 272 મીટર માઇનસ 198 મીટર. હવે અહીંયા પણ જુઓ 2 માંથી 8 બાદ કરો. હવે 2 માંથી 8 બાદ થશે નહીં એટલે આપણે શું લઈશું? ડસકો લઈશું. તો આપણે ડસકો લીધો તો બાજુવાળા પાસે શું થશે? ઘટી જશે. એટલે 7 ના કેટલા થઈ જશે? અહીંયા 6 થઈ જશે. હવે અહીંયા 10 અને આ 2, તો 10 અને 2 કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. તો 12 માંથી 8 જાય તો કેટલા બચશે? 4 બરાબર. હવે જુઓ આગળ 6 માંથી 9. હવે 6 માંથી 9 જાય નહીં જાય એટલે આપણે ફરી ડસકો લેવો પડે. તો અહીંયા આપણે કેટલા મૂકીશું? 10. એટલે 2 પાસેથી 1 ઘટી જશે એટલે કે 2 ના કેટલા થઈ જશે? 1. હવે અહીંયા કેટલા થઈ ગયા? 10 અને 6 16. તો 16 માંથી 9 જશે તો કેટલા બચશે?
માંથી 9 જશે એટલે બચશે 7 બરાબર હવે 1 માંથી 1 જાય તો 0 એટલે આપણો જવાબ આવી જશે 74 મીટર ચાલો હવે આગળ જોઈએ પાંચમો દાખલો અહીંયા તમને મીટર અને સેમી બંને આપ્યા છે ચાલો તો મીટર માં કેટલા છે 325 મીટર 84 સેમી અને 135 મીટર 77 સેમી ચાલો હવે જોઈએ 4 માંથી 7 તો 4 માંથી 7 જશે નહીં જશે તો આપણે શું લઈશું 10 કો લઈશું એટલે બાજુવાળા પાસે 1 ઘટી જશે એટલે 10 અને 4 કેટલા થઈ ગયા 14 તો 14 માંથી કેટલા બાદ કરવાના 7 તો 14 માંથી 7 જશે તો બચશે 7 અને 7 માંથી 7 જાય તો 0 હવે 5 માંથી 5 જશે તો 0 હવે જુઓ 2 માંથી 3 તો 2 માંથી 3 જાય નહીં જાય એટલે આપણે શું લેવો પડે 10 કો લેવો પડે એટલે બાજુવાળા પાસે ઘટી જાય હવે જુઓ 10 અને 2 એટલે 12 થયા તો 12 માંથી 3 જશે તો કેટલા બચશે 9 બચશે અને 2 માંથી 1 જશે તો 1 તો આપણો જવાબ આવી ગયો 190 મીટર 60 સેમી હવે છઠ્ઠો દાખલો જોઈએ 71 મીટર 36 સેમી માઇનસ 47 મીટર 19 સેમી ચાલો હવે જોઈએ 6 માંથી 9 બાદ કરો હવે 6 માંથી 9 જાય નહીં જાય એટલે આપણે શું લઈશું 10 કો લઈશું એટલે બાજુવાળા પાસે ઘટી જશે તો 10 ને 6 કેટલા થઈ ગયા 16 થઈ ગયા હવે 16 માંથી 9 જશે તો કેટલા બચશે 7 એટલે કે 16 માંથી 9 જાય તો 7 અને 2 માંથી 1 જશે તો 1 હવે 1 માંથી 7 હવે 1 માંથી 7 જાય નહીં જાય એટલે આપણે ફરીથી 10 કો લઈશું એટલે 1 ની ઉપર 10 અને બાજુવાળા પાસેથી 1 ઘટી જશે એટલે 7 ના 6 થઈ જશે હવે અહીંયા કેટલા થઈ ગયા 10 વત્તા 1 એટલે કે 11 હવે 11 માંથી 7 બાદ કરો તો કેટલા બચશે ચાર બરાબર તો 11 માંથી 7 જશે તો 4 અને 6 માંથી 4 જશે તો 2 એટલે આપણો જવાબ આવી ગયો 24 મીટર 17 સેમી ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ આજનું HW આજે તમારે HW માં કરવાનું છે સરવાળા કરો અને બાદબાકી કરો જે દાખલા આજે આપણે શીખી ગયા છે બરાબર તો આ દાખલાની મેં રકમ લખેલી છે એ રકમના દાખલા તમારે તમારી નોટબુકમાં ગણવાના રહેશે તો નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો